વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા પરેશાની થઈ છે. દુર્ગંધ મારતા ગટરના પાણીમાં લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. દોઢ મહિનાથી આ સમસ્યાથી લોકો હેરાન પરેશાન છે. મેયર સહિતના લોકોને રજૂઆત છતાં પણ નથી આવ્યું કોઈ નિરાકરણ. ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો ફાટે તેવી સ્થિતિ સર્જાય છે. સમસ્યાનો તાત્કાલિક નિકાલ ના આવે તો ધરણાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. અત્યારે અહીંયા 40-45 દિવસ આ પાણી નીકળે છે. બધા અધિકારીઓ રોજ સવારમાં આવે છે અને સવારે 9-11 સુધી જ પાણી આ નીકળે છે અને માણસો અહીંથી અવર જવર વધારે છે. કાદવને કીચડ થાય છે બધો. અહીંયા રજૂઆતો તો બધા આખા બધાને રજૂઆત કરી છે. રોજ અધિકારીઓ આવે છે, ફોટા પાડે છે અને આશ્વાસન આપે છે, પણ આનું કાંઈ નિરાકરણ થતું નથી. દોઢ મહિના થયા પાણીની કાયમી સમસ્યા છે. અમુક બોરમાં પાણી ખરાબ ગીરી ગયા છે, ઝાડા ઉલટી થઈ જાય છે અને અહીંયા બે વાડીયું છે, માર્કેટ છે, ટ્યુશન ક્લાસ છે, બહુ તકલીફ પડે છે ભાઈ. અરે અનેક જગ્યાએ ભાઈ જ્યાં ઠેક મેયર સીકે રજૂઆત કરી છે, શાસક પક્ષના અધિકારી ઓલા પદ અધિકારીઓને, વિરોધ પક્ષવાળાને બધાને. છેલ્લા દોઢ મહિનાથી આ ગંદકીની અંદર આ લોકો અહીંયા અવર જવર કરે છે. સોસાયટીના પ્રમુખ અને આગેવાનો દ્વારા મને જાણ કરવામાં, આજે અમે સ્થળ પર આવ્યા, સ્થળ પર તપાસ કરી તો આજે પરિસ્થિતિ ખૂબ વિકટ પરિસ્થિતિ છે. કારણ કે સીધો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે. અધિકારીઓ આવે છે, જોવે છે અને જોઈને જતા રહે છે, પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. તો આજે અમે બે દિવસનો અલ્ટિમેટમ આપવાનો છે અને આપના માધ્યમ મીડિયાના માધ્યમથી પણ અમે કહીએ છીએ કે બે દિવસની અંદર જો આનો અંત નહીં આવે, આ લોકોના જે પ્રશ્ન છે એમાંથી મુક્તિ નહીં મળે, તો અમે ધરણા પ્રદર્શનો કરી અને જે કોઈ પણ લોકોની તકલીફો છે, હાલાકીઓ છે, એમાંથી અમને છુટકારો અપાવીશું.